વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 28 એપ્રિલ 2020 કરંટ અફેર્સ. પરંતુ એ કરંટ અફેર્સ સ્ટાર્ટ કરતા પહેલા હું એક વિનંતી કરીશ કે જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, હવે આજના કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા આપણી જે ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વિઝને આપણે સૌથી પહેલા સોલ્વ કરી લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન હતો, તાજેતરમાં જેક માને પછાડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો એ આપણા મુકેશ અંબાણી બન્યા છે. DECSA પ્લેટફોર્મ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ટીગુઆ અને બારબુડાનું ચલણ શું છે? ચલણ એટલે કે નાણું શું છે? તો પૂર્વી કેરેબિયન ડોલર છે. ડ્રગ્સ અને ક્રાઇમ્સ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસનું મુખ્યમથક ક્યાં આવેલું છે? તો વિયેના ઓસ્ટ્રિયામાં આવેલું છે. લેબનોનની રાજધાની અને ચલણ શું છે? તો રાજધાની બૈરુત છે અને ચલણ પાઉન્ડ છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના MD અને CEO કોણ છે? તો કર્ણમ શેખર છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કોણ છે? તો વિક્રમ એસ કિર્લોસ્કર છે. તો મિત્રો હવે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સનો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતના પહેલા એવા રાજ્યનું નામ આપો જેમાં સોફ્ટવેર આધારિત પોતાના જ મકાનમાં વર્ચ્યુઅલ કોર્ટની સુવિધા છે. આધારિત મકાનમાં વર્ચ્યુઅલ કોર્ટ મતલબ કે વિડીયો કોન્ફરન્સ જે કોર્ટ ચાલતી હોય એ ટાઈપની કોર્ટ જે છે આધારિત મકાનની અંદર વર્ચ્યુઅલ કોર્ટની સુવિધા શરૂ કરનાર પહેલું એવું રાજ્ય છે કે જેનું નામ છે ઉત્તર પ્રદેશ, જેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને રાજ્યપાલ આપણા જ આનંદીબેન પટેલ છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, નાણાં મંત્રાલય હેઠળ આર્થિક બાબતોના વિભાગે DEA એટલે કે આર્થિક બાબતોનો વિભાગ FDI નીતિમાં બદલવાની સૂચના આપી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ FEMA હેઠળ 2017 સુધારો કરવામાં આવેલો છે. તો મૂળ FEMAની રચના કયા વર્ષમાં થઈ હતી એ જો વાત કરવામાં આવે છે તો FEMAની રચના 1999 થઈ હતી. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે, 1 જાન્યુઆરી 2020 COVID-19 સામે લડવા માટે 1.1 કરોડ કર્મચારીઓને અને પેન્શનરોને કયા ભથ્થા નાણાં મંત્રાલય દ્વારા રોકવામાં આવેલા છે? અત્યારે COVID-19 સામે લડવા માટે અને એનો ભંડોળ ઊભું કરવા માટે મિત્રો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે આપણને જે DA અને DR જે બંને આપવામાં આવે છે એ બંનેને રોકવામાં આવેલા છે. IBC ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016 સરકાર દ્વારા ઇન્સોલ્વન્સી કાર્યવાહી ટાળવા માટે કઈ કલમો 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલી છે? તો એ કલમ નંબર 7, 9 અને 10, આ જે કલમ છે કલમ 7, 9 અને 10 એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલી છે. કેન્દ્રીય કોલસા અને ખાણ પ્રધાન પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશમાં કોલસા ઉત્પાદનનું લક્ષ્ય શું છે? તો દેશમાં કોલસા ઉત્પાદનનું લક્ષ્ય છે 710 મેટ્રિક ટન. ઓકે, બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે, 24 એપ્રિલ 2020 રોજ રાષ્ટ્રીય પંચાયત દિવસ, યાદ રાખજો રાષ્ટ્રીય પંચાયત દિવસ ક્યારે છે? તો 24 એપ્રિલ 2020 રોજ વડાપ્રધાન મોદીશ્રી દ્વારા શરૂ કરાયેલ યોજનાનું નામ જણાવો જેમણે ઈ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી, પરંતુ એક યોજના લોન્ચ કરી હતી એ યોજનાનું નામ શું છે? તો મિત્રો એ યોજનાનું નામ છે સ્વામિત્વ. શું નામ છે? સ્વામિત્વ. હવે જો વાત કરવા નીકળીએ છીએ કે પંચાયતી રાજ, તો પંચાયતી રાજની જો વાત કરીએ છીએ તો પંચાયતી રાજની શરૂઆત ડૉક્ટર મનમોહન સિંઘ જે આપણા વડાપ્રધાન હતા એ વખતે થઈ હતી 2010. હવે જે 24 એપ્રિલ 2010 રોજ એમણે રાષ્ટ્રીય પંચાયત દિવસની શરૂઆત કરવામાં આવેલી હતી, હવે કેમ 24 એપ્રિલ 2000, મતલબ 24 એપ્રિલને કેમ લેવામાં આવી? તો મિત્રો 24 એપ્રિલ એટલે કે આપણો જે પંચાયતી ધારો જે નવો પંચાયતી અધિનિયમ જે બનાવવામાં આવ્યો એ અધિનિયમ જે બન્યો હતો એ 1992 પસાર થયો હતો, પણ જેને લાગુ પાડવામાં આવ્યો એ અધિનિયમ તો 24 એપ્રિલ 1993 દિવસે એને અમલ થયો હતો, એનો લાગુ થયો હતો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દેશના આરોગ્ય પ્રધાન સાથે અન્ય દેશોના આરોગ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ ઇન્ટરેક્ટિવ સત્રોમાં ભાગ લીધો. તો WHOમાં કુલ સભ્ય દેશો કેટલા છે? તો મિત્રો WHOમાં કુલ સભ્ય દેશો છે 194. હવે આજે આપણે થોડી WHO વિશે પણ થોડીક માહિતી લઈ લઈએ કે WHOની સ્થાપના ક્યારે થઈ હતી, એનું મુખ્ય મથક ક્યાં છે વગેરે વગેરે. તો એની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948
1948 જીનીવા સ્વિટ્ઝરલેન્ડ જેનું મુખ્ય મથક રહેલું છે. ઓકે, કયા ભારતીય રાજ્યના રસ્તાઓના સુધારણા અને જાહેર બાંધકામ વિભાગના એટલે આધુનિકરણ માટે વિશ્વ બેંકે 585 કરોડ રૂપિયા ફાળવ્યા છે? તો મિત્રો, જે હિમાચલ પ્રદેશ આપણું રાજ્ય છે એ હિમાચલ પ્રદેશના સુધારા આધુનિકરણ માટે 585 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. ઓકે, હવે વાત કરીએ છીએ હિમાચલ પ્રદેશની, તો એની રાજધાની કઈ છે? તો દરેક વ્યક્તિ જાણતા જ હશે, એની રાજધાની શિમલા છે. એના મુખ્યમંત્રી કોણ છે? તો જયરામ ઠાકુર છે, અને એના રાજ્યપાલ છે બંડારું દત્તાત્રેય. બેઝિક GOQII કો પે ઓપ્શન નામના નિવારક આરોગ્ય સંભાળ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કઈ વીમા કંપનીએ સ્માર્ટ હેલ્થ કંપની GOQII સાથે ભાગીદારી કરવાનું નક્કી કરવામાં આવેલું છે? તો એ કંપનીનું નામ છે પુના સ્થિત, કે પુનામાં આવેલી એ કંપની છે બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ, કે જેના CEO કોણ છે? તો તપન સિંગલ છે. હવે વાત કરીએ છીએ, જો કદાચ બજાજ એલિયન્સ જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે કોઈપણ એક ઇન્સ્યોરન્સ કંપનીની અહીં વાત થતી હોય, તો ઇન્સ્યોરન્સ કંપની કોના હેઠળ કે કોના અંડરમાં કામ કરે છે? તો મિત્રો, એ કામ કરે છે IRDAI ના હેઠળ કામ કરતી હોય છે. તો IRDA જે છે એ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એક ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. ઓકે, તેની સ્થાપના થયેલી છે 1999માં. એના મુખ્ય મથક છે હૈદરાબાદમાં, અને એના અત્યારે ચેરપર્સન છે સુભાષ ચંદ્ર ખૂંટિયા. ઓકે, સીડબીએ લોકડાઉન દરમિયાન MSME ટેકો આપવા માટે ખાસ પ્રવાહિતા યોજનાઓ શરૂ કરી છે. તો સીડબીનું મુખ્ય મથક ક્યાં છે? તો સીડબીનું મુખ્ય મથક લખનૌ છે. આપણે આગળ પણ આ રીતનો પ્રશ્ન આવી ગયેલો છે. સીડબીની સ્થાપના 2 એપ્રિલ 1990માં કરવામાં આવેલી છે, એટલે કે 1990માં કરવામાં આવેલી છે. અને CMD એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો મોહમ્મદ મુસ્તફા છે. ઓકે, 24 એપ્રિલ 2020 રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે જમ્મુ અને કાશ્મીરની 3 પંચાયતોને પંચાયત એવોર્ડ 2020માં માન્યતા મળી છે. તો હાલ પંચાયત રાજના પ્રધાન કોણ છે? તો મિત્રો, પ્રધાન છે નરેન્દ્રસિંહ તોમર. બાકી બીજી કોઈ આપણે 24 એપ્રિલ બાબતે ચર્ચા કરતા નથી. ભારતે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના આરોગ્ય પ્રધાનોની સંમેલનમાં ભાગ લીધો છે. સંમેલનનું આયોજન કયા દેશે કર્યું છે? તો મિત્રો, એક સોલિડ વસ્તુ છે કે સંમેલનનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું છે. યાદ રાખવાની વસ્તુ છે, ભારત પાકિસ્તાનની જો કોઈ પણ મેટર આવે તો એ હંમેશા પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ થોડી વધી જતી હોય છે. તો યાદ રાખજો કે સાર્કનું આયોજન આ વર્ષે કયા દેશે કર્યું છે? તો પાકિસ્તાને કર્યું છે. હવે સૌથી પહેલાં આપણે સાર્ક વિશે જાણીશું, ત્યારબાદ પાકિસ્તાન વિશે પણ જાણીશું. સાર્કની સ્થાપના ક્યારે થઈ છે? તો 1985માં. એક્ઝેક્ટ ડેટ સાથે કદાચ ક્યારેક પૂછાઈ જાય, તો 8 ડિસેમ્બર 1985 દિવસે સાર્કની સ્થાપના થઈ છે. એનું મુખ્ય મથક છે કાઠમંડુ, જે નેપાળમાં આવેલું છે. એના સભ્ય દેશો કેટલા છે? તો 8 છે. એના ઓબ્ઝર્વર કેટલા છે? તો 9 છે. યાદ રાખજો. ઓકે, સભ્ય દેશો જે 8 છે એ કયા કયા છે? તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા. ઓકે, હવે જો વાત કરીએ છીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ, પરંતુ સૌથી મોટું શહેર છે કરાચી, અને એને સૌથી વધારે ફેમસ શહેર છે તો લાહોર અને રાવલપિંડી. ઓકે, એના પ્રમુખ છે એટલે કે રાષ્ટ્રપતિ છે એના આરિફ અલ્વી. કોણ છે રાષ્ટ્રપતિ? આરિફ અલ્વી. જ્યારે વડાપ્રધાન છે ઇમરાન ખાન, જે ભૂતપૂર્વ ક્રિકેટર હતા. ઓકે, શિપિંગ મંત્રાલયે તાજેતરમાં જ 16 સભ્યોનો નેશનલ શિપિંગ બોર્ડની ફરીથી રચના માટે સંમતિ આપી છે. જે વ્યક્તિ NSBનું નેતૃત્વ કરશે તેનું નામ જણાવો. તો મિત્રો, NSBનું નેતૃત્વ કરનાર વ્યક્તિ છે માલિની શંકર. કોણ છે? માલિની શંકર, જે નેશનલ શિપિંગ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર છે. ઓકે, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ લિમિટેડમાં 3.36% હિસ્સો મેળવનાર કંપનીનું નામ જણાવો. તો એ કંપનીનું નામ છે અશોક લેલેન્ડ લિમિટેડ. કઈ છે? અશોક લેલેન્ડ લિમિટેડ. કઈ કંપની છે મિત્રો?
અશોક લેલેન્ડ લિમિટેડ. કેલેડિયમ ઇન્વેસ્ટમેન્ટ સાર્વભૌમ સંપત્તિ ભંડોળ સાથે જોડાયેલા કયા દેશના GICA તાજેતરમાં કોલકાતા સ્થિત બંધન બેંકમાં તેનો હિસ્સો 1% વધારેલ છે? તો મિત્રો, ગઈકાલે પણ વાત કરી હતી કે જ્યાં આવી કોઈ મેટર આવે છે કે આટલા પર્સન્ટેજનો વધારો કરેલ છે, તો મતલબ એવો થાય છે કે ઓલરેડી એમની પાસે કંઈક હિસ્સો હતો, એમાં કંઈક વધારો કરેલો છે. તો મિત્રો, શું હિસ્સો હતો તો એ પહેલાં આપણે જોઈ લઈએ. તો એમનો હિસ્સો હતો 3.39, હવે કરવામાં આવ્યો છે 4.39. હવે એ જે છે એ બેંક ક્યાંની છે? GIC જે લખેલું છે એ GIC જે બેંક છે એ ક્યાંની છે? તો એ બેંક છે સિંગાપોરની છે. ક્યાંની છે? સિંગાપોરની. ઈરાન દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ સૈન્ય ઉપગ્રહનું નામ જણાવો. તો મિત્રો, આપણે પહેલાં પણ જાણી લીધું છે, ગઈકાલે પણ આ ક્વેશ્ચન હતો, પરમ દિવસે પણ આ ક્વેશ્ચન હતો. તો એનું નામ છે નૂર. પરંતુ આજે ફરીથી આ ક્વેશ્ચન કેમ લેવાનો થયો? કારણ કે એ સફળતાપૂર્વક ત્યાં લોન્ચ થઈ ગયો છે, ભ્રમણકક્ષામાં પહોંચી ગયો છે અને 525 કિલોમીટર પૃથ્વીની સપાટીથી 525 કિલોમીટરના અંતરના ભ્રમણકક્ષામાં એ પહોંચી ગયો છે. નેટિવ ફ્યુરી એ યુનાઇટેડ સ્ટેટ્સ અને બીજા એટલે કે US અને બીજા કયા દેશ વચ્ચેની સૈન્ય કવાયત છે? તો એ મિત્રો UAE અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત છે. અમેરિકા વિશે તો આપણે બધા જાણતા જ હઈશું, પણ UAE વિશે થોડી જાણકારી લઈ લઈએ. UAEની રાજધાની શું છે? તો અબુધાબી છે. સૌથી મોટું શહેર જોવા જઈએ તો દુબઈ છે. એનું નાણું છે UAE દિરહામ છે. ઓકે મિત્રો, હવે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો છે, COVID-19ને લડવા માટે US અવકાશ એજન્સી NASA દ્વારા વિકસિત કરાયેલા ઉચ્ચ દબાણવાળા વેન્ટિલેટરનું નામ શું છે? તો મિત્રો, ઉચ્ચ દબાણવાળા વેન્ટિલેટરનું નામ છે વિટાલ છે, વિટલ નથી. હવે વિટાલ એટલે શું થશે? પહેલી વાત તો એ છે કે વિટાલ એટલે મહત્ત્વપૂર્ણ. શું થશે? મહત્ત્વપૂર્ણ. પરંતુ અહીં એમણે VITAL એટલે કે વિટાલનું એક અલગ જ રીતે વ્યવસ્થિત ફૂલ ફોર્મ બનાવેલું છે. વિટાલ મતલબ V મતલબ વેન્ટિલેટર્સ, E ઇન્ટરવેન્શન ટેકનોલોજી, એક્સેસિબલ લોકલી એટલે કે વેન્ટિલેટરનો જે એક્સેસ લોકલી તમે એક્સેસ કરી શકો એ બાબતનું એક વેન્ટિલેટર ઉચ્ચ દબાણવાળું બનાવેલું છે. તાજેતરમાં જ મૃત્યુ પામેલા ડોગ સેન્ડર્સ 2 વખત ડ લગાઈ ગયેલો છે. સોન્ડર્સ કઈ રમતથી સંબંધિત છે? તો મિત્રો, એ ગોલ્ફ સાથે સંબંધિત હતા. ઓકે ચલો, આઈસ હોકી ખેલાડી રોજર ચેપોટનું તાજેતરમાં નિધન થયું છે. તે કયા દેશના હતા? તો મિત્રો, એ સ્વિટ્ઝર્લેન્ડના હતા. વાર્ષિક પ્રયોગશાળા પ્રાણીઓ માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, એ જ દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે આપણો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તો આ બંધારણના કયા સુધારાને આધીન છે? તો મિત્રો, એ 73મો બંધારણીય સુધારો છે. કયો છે? 73મો બંધારણીય સુધારો, 1992 અમલમાં ક્યારે આવ્યો એ આપણે ચર્ચા કરી લીધી છે. 24 એપ્રિલ 1993 અને પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 24 થી 30 એપ્રિલ એ વિશ્વ રસીકરણ સપ્તાહ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 2020ની વિશ્વ રસીકરણ સપ્તાહની થીમ શું છે? તો મિત્રો, એ થીમ છે રસી બધા માટે કામ કરે છે. શું છે? રસી બધા માટે કામ કરે છે. અને ઇંગ્લિશમાં એ થીમનું નામ આપેલું છે વેક્સિન્સ વર્ક ફોર ઓલ. શું? વેક્સિન્સ વર્ક ફોર ઓલ. ICT ડે 2020માં આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ક્ષિતિજો વિસ્તૃત કરો વલણ બદલો થીમ સાથે 23 એપ્રિલે ઉજવવામાં આવેલ હતી. આ દિવસે સામાન્ય રીતે એપ્રિલના કયા દિવસે ઉજવવામાં, આ દિવસ જે છે એ સામાન્ય રીતે ચોથો ગુરુવાર જે હોય એ દિવસે જે પણ તારીખ આવતી હોય એ તારીખે આ દિવસ ઉજવવામાં આવતો હોય છે.
14 એપ્રિલ 2020 ના રોજ રાષ્ટ્રીય ફાયર સર્વિસ ડે ની કઈ આવૃત્તિની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો, એ 76મી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી. કઈ આવૃત્તિ? વર્લ્ડ રાષ્ટ્રીય નેશનલ ફાયર સર્વિસ ડે, નેશનલ ફાયર સર્વિસ ડે, કે જેની થીમ શું હતી? સમાનામગ્નિ શરણામગ્નિ. અને છેલ્લો ક્વેશ્ચન છે આજનો, ભારતના કયા રાજ્ય સરકારે 23મી એપ્રિલ 2020 ના રોજ યુદ્ધ મેમોરિયલ કોમ્પ્લેક્સ ખોંગજોમ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે? તો એ ઉજવણી કરી છે મણિપુર રાજ્યએ. કયા રાજ્યએ ઉજવણી કરી છે? જેની રાજધાની કઈ છે? તો ઇમ્ફાલ છે, જેના રાજ્યપાલ નઝમા હેપતુલ્લા છે, મુખ્યમંત્રી એન બીરેન સિંહ છે. તો મિત્રો, હવે આજના આખા દિવસ માટે આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી તમે આ ક્વેશ્ચનના આન્સરો આપી શકશો, કારણ કે આવતીકાલે સવારે 7:15 વાગ્યાના આપણા વિડીયોની અંદર આ ક્વેશ્ચનોના આપણે આન્સર મૂકી દેવામાં આવશે. તો એ આન્સરો એના પછી પણ આપી શકાશે, પરંતુ જો સરપ્રાઈઝ ઇનામમાં તમે માન્ય રહેવું હોય તો આવતીકાલે સવારે 7 વાગ્યા સુધીમાં તમે આને આપી શકશો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે શિપિંગ માટે હાલના રાજ્યપ્રધાન કોણ છે? સાર્કનું મુખ્યમથક ક્યાં આવેલું છે? સિડબીના હાલના અધ્યક્ષ અને MD કોણ છે? બંધન બેંકનું મુખ્યમથક ક્યાં આવેલું છે? ઈરાનના રાષ્ટ્રપતિ કોણ છે? આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનનું મુખ્યમથક ક્યાં સ્થિત છે? અને લોકટક તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે તમે વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ, આભાર.